हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। चलो आपणे लास्ट लेक्चरमां आपणो यूनिट 4 છે તે કમ્પ્લીટ કરેલું છે। चलो एक वक्त ગુજરાતીમાં ક્વિક રિવિઝન કરાવું છું। અહીંયા ધ્યાન, ભગવાન છે બરાબર તે દિવસે ખૂબ જ વધારે વ્યસ્ત હોય છે। આ તેમનો ઓવરટાઈમનો છઠ્ઠો દિવસ હોય છે બરાબર। જ્યારે તે ફૂલ જ કન્સન્ટ્રેશન ખૂબ એકાગ્રતાથી કામ કરતો હોય છે ત્યારે દેવદૂત પ્રગટ થાય છે અને તેની સાથે વાત કરે છે અને ટીકા ટિપ્પણી કરે છે। શું કહે છે કે તમે આ પ્રાણી બનાવવામાં આટલી બધી સંભાળ લ્યો છો બરાબર। ત્યારે ભગવાન એમ કહે છે કે તારી વાત સાચી છે, તું તેની તેના વિશે વિગતો જાણવા માંગશ, તારે તેના વિશે જાણવું છે। એટલે ત્યારે દેવદૂત છે તે આતુર થાય છે અને પૂછે છે કે તે શું છે, એવું બધું શું છે કે તમે આટલી બધી સંભાળ લ્યો છો। ત્યારે ભગવાન એને જવાબ આપે છે કે તેના બધા શરીરના ભાગો છે તે હલનચલન કરી શકે અને અદલા બદલી થઈ શકે તેવા હોવા જોઈએ બરાબર। તેની પાસે એવો ખોળો છે બરાબર, જે શું થશે જ્યારે તે ઊભી થશે ત્યારે તે ગાયબ થઈ જશે બરાબર। મારે તેને એક ચુંબન આપવું છે, એટલે કે મારે તેનામાં એક એવું ચુંબન મૂકવું છે જેનાથી બધી બાબતોનો ઈલાજ થઈ જાય, જેમ કે તૂટેલા પગથી લઈને તૂટેલા હાર્ટ સુધી બરાબર। તદુપરાંત તેની પાસે 6 હાથની જોડ હશે અને તે તેના પરિવાર માટે કોઈ પણ જાતનું ફૂડ છે, કોઈ પણ જાતનું ખોરાક છે તે હાજર કરવા માટે કેપેબલ એટલે કે સક્ષમ હશે અને તેમની પાસે 3 આંખની જોડ પણ હશે। આવી રીતે ભગવાન છે તેને તેની ડિટેલ જણાવે છે બરાબર। આપણે જોયું હતું ત્યાર પછી દેવદૂત છે તેનું માથું હલાવે છે ધીમેથી અને કહે છે કે આ છે તે ખૂબ જ અશક્ય અને અઘરું કાર્ય છે બરાબર। હું એવું ધારું છું કે 6 હાથની જોડ ક્યારેય શક્ય જ નથી એવું દેવ બરાબર। એટલે એમ કહે છે કે 6 હાથની જોડ તે પોસિબલ જ નથી, ક્યારેય એવું થઈ જ ન શકે। એટલે પછી શું કીધું કે ત્યારે ભગવાન એમ કહે છે કે તેના હાથ આપવા એ મારા માટે પ્રોબ્લેમ નથી, પણ દરેક માતાને 3 આંખની જોડ આપવી તે મારા માટે પ્રોબ્લેમ છે। આવું બોલીને ભગવાન મૂંઝવણમાં મુકાઈ જાય છે બરાબર। હવે જો 3 આંખની જોડ અને મધર એટલે વાત કેની કરે છે, ભગવાન શું બનાવે છે, માતાની મૂર્તિ બનાવે છે। ચલો અહીંયા સુધી ક્લિયર। ત્યાર પછી જોયું એટલે ત્યારે દેવદૂત પૂછે છે અરે તો તમે માતાની રચના કરો છો ને, પણ 3 આંખની જોડ તે શેના માટે। દેવદૂતને હવે આ જાણવામાં રસ પડે છે ત્યારે એમ કહે છે કે 1 આંખની જોડ છે તે તેના બાળકોને બંધ દરવાજે જોશે, બીજી આંખની જોડ છે તે બાળકની સામુ જોશે અને કહેશે કે હું તને સમજું છું અને હું તને ચાહું છું, પણ આ કહેવા માટે તે એનો શબ્દોનો ઉપયોગ કરશે ને, એટલે કે શબ્દો બોલ્યા વગર તે શું કહેશે, હું તને સમજું છું અને હું તને ચાહું છું બરાબર। અને ત્રીજી આંખની જોડ છે તે તેની બધી સિક્રેટ બાબતો છે તે તેને ખોલ્યા વગર તેની સિક્રેટ બાબતોને જોશે બરાબર। તો આ આપણે જોયું કે 3 આંખની જોડનું કાર્ય। ત્યાર પછી ભગવાન છે એવી સોરી દેવદૂત ભગવાનને વિનંતી કરે છે કે તમે પથારીમાં જાઓ અને એક દિવસમાં આટલું બધું મુશ્કેલીવાળું કામ ન કરો, આટલો સ્ટ્રેસ ન લ્યો। ત્યારે ભગવાન શું કહે છે, ના પાડે છે ને એમ કહે છે કે હું ન જઈ શકું બરાબર, મેં મારું મોટાભાગનું કામ છે તે પૂરું કરી લીધે છે, હવે મારે મારા સારા વિચારો છે તે મારે આ મૂર્તિમાં છે તે મૂકવા છે ક્લિયર। હવે આ મધર છે તે શું કરશે કે જ્યારે તેણી બીમાર પડશે ત્યારે તો પોતાની જાતની સંભાળ તે જાતે લેશે બરાબર, અને પોતે છે મધર તે તેના પરિવારના 6 સભ્યોને માત્ર 1/2 કિલો કેબેજથી આખા પરિવારનો એ ખોરાક પૂરો પાડી શકશે। એટલે કે શું કહેવા માગે છે કે માતામાં એવી તાકાત છે કે માત્ર 1/2 કિલો કેબેજથી એનું આખું પરિવાર જમી શકશે, એના આખા પરિવારના 6 સભ્ય જમી શકશે એવી તેનામાં તાકાત છે, અને સાથે સાથે તે તેના બાળકોના બધી બાબતોનું ધ્યાન રાખશે, સંભાળ લેશે, એટલે કે તેના બાળકોનું નાવાનું, બાળકોનું રમવાનું, તેનું અભ્યાસ કરવાનું, જમવાનું અને સુવાનું બરાબર, આ બધી બાબતોનું ધ્યાન રાખશે અને જરા પણ તેની ઉપર ગુસ્સે થશે નહીં। દેવદૂત છે તે આખા મૂર્તિની એ ફરતે ચક્કર મારે છે અને ધીમેથી ધ્યાનમાં લે છે અને બધી વસ્તુ છે તે ધીમેથી શું કરે છે, તેને અડે છે અને કહે છે કે તે ખૂબ જ નરમ છે બરાબર। ત્યારે ભગવાન શું કહે છે, તે ઉત્સુક થાય છે અને શું કહે છે કે ના તે નરમ છે પણ સાથે સાથે તે ખૂબ જ મજબૂત પણ છે
બરાબર, અડતા તે નરમ લાગે છે પણ તે અંદરથી કેવી છે, મજબૂત છે. બરાબર, તું એ કલ્પના પણ નહીં કરી શકે કે આ મધર છે તે શું કરી શકે અને શું સહન કરી શકે. બરાબર, તારામાં એટલી કલ્પના કરવાની શક્તિ પણ નહીં હોય કે આ માતા છે તે શું કરી શકે છે અને કેટલી કેટલું એનામાં સહન કરવાની તાકાત છે. ચલો, અહીં સુધી ક્લિયર બધાને? ઓકે, કે શું તે વિચારી શકે એવો દેવદૂત એને ક્વેશ્ચન પૂછે છે. એટલે ભગવાન એમ કહે છે કે તે માત્ર વિચારતી જ નથી પણ તેનું કારણ પણ જાણે છે અને સાથે સાથે જતું પણ કરે છે, એવું એને ભગવાન કહે છે. દેવદૂત હવે ઇમ્પ્રેસ થઈ છે, બરાબર, તેને રસ પડે છે અને તે મૂર્તિની નજીક જાય છે અને તેની આંગળી છે તેના ગાલ પાસે ફેરવે છે અને શું કહે છે, અરે ભગવાન, તેની આંખ તો છલકાઈ રહી છે, બરાબર, તેની આંખમાંથી તો આંસુ પડે છે. ત્યારે ભગવાન કહે છે કે આવું કેવી રીતે થયું હશે, તે આંસુ જોઈ શકે, મેં તેનામાં આંસુ તો મૂકેલા નથી, આ તો એક ચમત્કાર છે. ભગવાન છે તે દાવો કરે છે અને પોતે એમ કહે છે કે મેં આવું કરેલું નથી, આ આપોઆપ થાય છે, એટલે આ શું છે, ચમત્કાર. પણ ભગવાન શું કહે છે, તો આ આંસુ છે તે શેના માટે માય લોર્ડ? બરાબર, એટલે દેવદૂત ભગવાનને ક્વેશ્ચન કરે છે પણ આંસુ શેના હશે. એટલે ભગવાન એમ કહે છે કે આ કંઈક તો અદ્ભુત છે, કંઈક યુનિક છે, આ આંસુ છે કદાચ પેઇન એટલે દર્દ ના હોય, ખુશી ના હોય, ગર્વ ના હોય, નિરાશા ના હોય અથવા તો એકલતા ના હોય, આવી રીતે ભગવાન સમજાવે છે. ત્યારે દેવદૂત છેલ્લે શું બોલે છે કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવી અદ્ભુત રચના છે, આપણે અહીંયા સુધી જોયું હતું અને અહીંયા આપણું યુનિટ છે તે પૂરું થાય છે. ચલો, તો હવે આ તમારી ગ્લોસરી છે, બરાબર. ચલો એક વખત ગ્લોસરી છે તો સમજાવી દઉં છું. હવે ગ્લોસરીમાં શું હોય વિદ્યાર્થીઓ, કે ગ્લોસરી એટલે આપણે ટૂંકમાં અંગ્રેજી શબ્દ પણ સમાનાર્થી, બરાબર, તમને ગ્લોસરીમાં સમાનાર્થી શબ્દ આપેલા હોય, અમુક એવા ડિફિકલ્ટ વર્ડ હોય તો તમને એનું ગુજરાતી આપેલું હોય. પણ જો હવે ફોર એક્ઝામ્પલ કોન્સન્ટ્રેશન છે તો અટેન્શન, બરાબર, કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા, તેનું સમાનાર્થી છે અટેન્શન, એટલે ધ્યાન આપવું. બરાબર, ચલો ગ્લોસરી સમજાવું છું. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, અટેન્શન એટલે ધ્યાન આપવું. ત્યાર પછી છે એન્જલ, બરાબર, એટલે કે દેવદૂત. મેસેન્જર ઓફ ગોડ એટલે કે ભગવાનનો કોઈ સંદેશાવાહક. એન્જલ એટલે દેવદૂત, પણ એનો મિનિંગ શું કીધું, મેસેન્જર ઓફ ગોડ એટલે કે ભગવાનનો સંદેશાવાહક. ત્યાર પછી છે લેપ એટલે ખોળો, જો એમાં તો તમને આપી દીધું છે. ત્યાર પછી છે અટરિંગ, અટર એટલે બોલવું, સ્પીકિંગ એટલે બોલવું. ચલો ક્લિયર. ત્યાર પછી છે ટફ એટલે હાર્ડ અથવા તો ડિફિકલ્ટ. ટફ એટલે અઘરું, હાર્ડ એટલે થઈ ગયું અઘરું, અથવા ડિફિકલ્ટ અથવા એટલે મુશ્કેલ. ચલો એટલું ક્લિયર. પછી છે હીલ એટલે કે સંભાળ લેવી, અને ક્યોર એટલે ઉપચાર છે, હીલ અને ક્યોર. પછી છે એન્ડ્યોર એટલે સહન કરવું, જો અહીંયા બિહર એટલે સહન કરવું, ટોલરેટ એટલે પણ સહન કરવું. ત્યાર પછી છે કોમ્પ્રોમાઇઝ એટલે કે જતું કરવું, એડજસ્ટ, બરાબર, જતું કરવું, સમાધાન કરવું. ત્યાર પછી છે જેનિયસ, બરાબર, એટલે કે ટેલેન્ટેડ. જેનિયસ એટલે શું થાય, ટેલેન્ટેડ. તો જો અહીંયા છે હાઈલી ટેલેન્ટેડ અથવા તો ગિફ્ટેડ, જે ભેટમાં આપેલું હોય એને શું કહેવાય, જીનિયસ. ત્યાર પછી છે લીકેજ એટલે છલકાવું, જો ફ્લુઇડ કમિંગ આઉટ ઓફ અ ક્રેક, કે કોઈ તળને લીધે છલકાય અથવા તો હોલ અથવા તો કોઈ કાણામાંથી બહાર આવે એને શું કહેવાય, છલકાવું. ત્યાર પછી છે મેબી એટલે પરેપ્સ, કદાચ, મેબી એટલે શું થશે, કદાચ. પછી છે એક્સ્ટ્રીમલી એટલે વધારે, બરાબર, વેરી મચ, ખૂબ જ. એક્સ્ટ્રીમલી એટલે શું થશે, વેરી મચ, ખૂબ જ. પછી છે રિપ્લેસેબલ એટલે બદલી શકે એવું, ટુ બી યુઝડ ઇન પ્લેસ ઓફ, બરાબર, કે કોઈ વસ્તુની જગ્યાએ આપણે જેનો ઉપયોગ કરી શકીએ એને શું કહેવાય, રિપ્લેસેબલ. ત્યાર પછી છે પઝલ્ડ એટલે મૂંઝવણમાં મુકાવું, કન્ફ્યુઝ, બરાબર, કન્ફ્યુઝ એટલે પણ શું થશે, મૂંઝવણમાં મુકાવું. ત્યાર પછી છે માઇટી એટલે કે શક્તિશાળી, સામર્થ્યવાળું, પાવરફુલ, બરાબર, શક્તિશાળી. ત્યાર પછી છે સ્ટાન્ડર્ડ, બરાબર, એટલે વિશેષ, અ લેવલ ઓફ ક્વોલિટી એટલે લાક્ષણિક, એટલે કે જે ક્વોલિટીવાળું હોય તેને શું કહેવાય, સ્ટાન્ડર્ડ. પછી છે મોરેવલ એટલે કે વધારામાં, એડિશનલી, બરાબર, તદુપરાંત. મોરેવલ એટલે વધારામાં અથવા એડિશનલી એટલે વધારા. ત્યાર પછી છે રિફ્યુઝ એટલે કે ના પાડવી, બરાબર, આમાં પણ છે રિજેક્ટ એટલે ના પાડવી, ડિનાઈ, નકારું. ત્યાર પછી છે ઇરેટેડ, ગુસ્સે થવું, એનોય એટલે પણ ગુસ્સે થવું. રીઝન, આ વી એટલે વર્બ, ક્રિયાપદ. રીઝન એટલે કારણ, એટલે શું છે, ટુ થિંક લોજિકલી એટલે કે લોજિકલી રીતે વિચારવું. ત્યાર પછી છે રીઝન, નાઉન એટલે અહીંયા રીઝન એટલે નાઉન, અહીંયા વર્બ એટલે ક્રિયાપદ છે, અહીંયા રીઝન છે કારણ, એટલે જો અહીંયા છે કૌઝ. ત્યાર પછી છે મિરેકલ, ચમત્કાર, વન્ડર, અદ્ભુત,
વેરી અમેઝિંગ અચિવમેન્ટ, બરાબર, એને પણ શું કહેવાય, ખૂબ જ અમેઝિંગ અચિવમેન્ટ, એટલે મળેલી સિદ્ધિ. ત્યાર પછી છે યુનિક, અદ્ભુત, વેરી સ્પેશિયલ, એટલે ખૂબ જ વિશેષ અથવા અનયુઝ્યુઅલ, જે અસામાન્ય હોય તેવું એને શું કહેવાય, યુનિક. ત્યાર પછી છે ક્રિએશન, એટલે કે રચના, સર્જન, તો ઇનોવેશન, બરાબર, જે નવું આપણે કંઈ કરીએ એને શું કહેવાય, સર્જન. ત્યાર પછી એક્સપ્લેઇન, એટલે સમજાવવું, ટુ મેક ક્લિયર, એટલે કે ચોખ્ખું બનાવવું, સિમ્પલિફાય, સરળ બનાવવું, ક્લેરિફાય, સ્પષ્ટ બનવું, બરાબર. ત્યાર પછી છે ઓવરટાઈમ, એટલે કે વધારાનો સમય. પછી છે કમેન્ટ, બરાબર, એટલે વાત કરવી, ટીકા કરવી, રિમાર્ક, એનું થશે નોંધ કરવું. પછી છે ડિટેલ, એટલે માહિતી આપવી, પર્ટિક્યુલર, એટલે પણ માહિતી જ આપવી. પછી સિક્રેટ, એટલે કે ગુપ્ત, તો એનું છે હિડન, છુપાયેલ, અને અનએક્સપ્રેસ, જે જાહેર ન કરેલું હોય તેવું. ત્યાર પછી છે સિક, એટલે કે બીમાર, ઇલ, એટલે પણ બીમાર. ત્યાર પછી છે પ્રાઇડ, એટલે ગર્વ, રિસ્પેક્ટફુલ, એટલે પણ ગર્વ. ચલો, તો અહીંયા એની ગ્લોસરી છે તે કમ્પ્લીટ થાય છે, અને આપણું યુનિટ 4 એ પણ પૂરું થાય છે. ચલો, હવે આપણું છે યુનિટ 5, ઓકે. ચલો, આપણું યુનિટ 5 છે પ્લેઇંગ વિથ ફાયર. ચલો, પ્લેઇંગ એટલે રમવું, રમત, વિથ એટલે સાથે, ફાયર એટલે આગ, બરાબર. શું આપ્યું છે આપણને યુનિટ 5? પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમત, બરાબર. શું કીધું છે? પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમત. ચલો, ક્લિયર છે? આમાં ટૂંકમાં આપણને આગ રિલેટેડ છે. આપણને યુનિટનું તમને ડિટેલમાં કહું તો આગની, બરાબર, આગ છે કેવી રીતે લાગી શકે છે, બરાબર. ઇન ધ શોર્ટ, આપણે જે ફટાકડા છે, બરાબર, એમાં તમને ખબર હોય તો આગ ઉત્પન્ન થાય. એટલે આ યુનિટમાં આપણે ફટાકડા વિશે જુદી જુદી માહિતી છે તે લેવાની છે. ક્લિયર? ચલો, તો હવે આપણે એના સ્પેલિંગ જોઈએ, ત્યાર પછી આપણે સ્ટોરી છે તે પછી જોશું, બરાબર. ચલો, આપણે આ સ્પેલિંગ સ્ટાર્ટ કરીએ. પહેલો સ્પેલિંગ છે એક્સાઇટમેન્ટ, અહીંયા લખાય ઈ પણ બોલાય શું, એ, એક્સાઇટમેન્ટ. ચલો જોઈએ, ઈ એક્સ સી આઈ ટી ઈ એમ ઈ એન ટી, બરાબર. ઈ એક્સ સી આઈ ટી ઈ એમ ઈ એન ટી, એક્સાઇટમેન્ટ, એટલે કે ઉત્તેજના. શું કીધું છે? ઈ એક્સ સી આઈ ટી ઈ એમ ઈ એન ટી, એક્સાઇટમેન્ટ, એટલે શું થશે? ઉત્તેજના. ત્યાર પછી છે ક્રેકર્સ, સી આર એ સી કે ઈ આર એસ, બરાબર. સી આર એ સી કે ઈ આર એસ, ક્રેકર્સ એટલે ફટાકડા. આઈ રિપીટ, સી આર એ સી કે ઈ આર એસ, ક્રેકર્સ એટલે ફટાકડા. ત્યાર પછી છે બ્રિલિયન્ટ, બી આર આઈ ડબલ એલ આઈ એ એન ટી, બી આર આઈ ડબલ એલ આઈ એ એન ટી, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. આઈ રિપીટ, બી આર આઈ ડબલ એલ આઈ એ એન ટી, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. ત્યાર પછી છે શાવર, એસ એચ ઓ ડબલ્યુ ઈ આર, બરાબર. શું કીધું છે? એસ એચ ઓ ડબલ્યુ ઈ આર, શાવર, એટલે કે મોટી સંખ્યામાં વરસાવવું, એટલે આપણે જે ફુવારો હોય એને શું કહેવાય? શાવર. એસ એચ ઓ ડબલ્યુ ઈ આર, શાવર, એટલે કે મોટી સંખ્યામાં વરસાવવું, એટલે વરસાદની જે મોટી સંખ્યામાં પાણી પડે એને શું કહેવાય? શાવર. ચલો, આટલું ક્લિયર બધાને? ઓકે, ચલો. ત્યાર પછી શું કીધું છે? ટુ વન્ડર. શું કીધું છે આપણને? ટુ વન્ડર, ટી ઓ ડબલ્યુ ઓ એન ડી ઈ આર, ટુ વન્ડર એટલે વિચારવું. આઈ રિપીટ, ટી ઓ ડબલ્યુ ઓ એન ડી ઈ આર, ટુ વન્ડર એટલે શું થશે? વિચારવું. ત્યાર પછી છે ફાયરવર્ક્સ, બરાબર. ચલો જોઈએ ફાયરવર્ક્સનું સ્પેલિંગ, એફ આઈ આર ઈ ડબલ્યુ ઓ આર કે એસ, બરાબર. એફ આઈ આર ઈ ડબલ્યુ ઓ આર કે એસ, ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા, બરાબર. ક્રેકર્સ એટલે પણ ફટાકડા, અને ફાયરવર્ક્સ એટલે પણ ફટાકડા. ચલો, આટલું ક્લિયર? આઈ રિપીટ, એફ આઈ આર ઈ ડબલ્યુ ઓ આર કે એસ, ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા. ત્યાર પછી છે ટુ ઇમિટ. શું આપ્યું છે આપણને? ટુ ઇમિટ. ચલો, ટી ઓ
EMIT TOEMIT ટુ ઇમિટ એટલે બહાર ફેંકવું, બરાબર? ટુ ઇમિટ એટલે શું કીધું છે? બહાર ફેંકવું. આઈ રિપીટ, TOEMIT ટુ ઇમિટ એટલે કે બહાર ફેંકવું. ત્યાર પછી છે આર્ટ, ART આર્ટ એટલે કલા. આઈ રિપીટ, ART આર્ટ એટલે કલા. પછી છે ટુ ઇન્ક્લુડ, શું આપેલું છે આપણને? ટુ ઇન્ક્લુડ, TOINCLUDE, બરાબર? TOINCLUDE ટુ ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. આઈ રિપીટ, TOINCLUDE ટુ ઇન્ક્લુડ એટલે કે સમાવેશ કરવો. સમજાણો બધાને? ઇન્ક્લુડ એટલે શું થશે? સમાવેશ કરવો. ત્યાર પછીનો સ્પેલિંગ છે રેન્જ, RANGE રેન્જ એટલે શ્રેણી, બરાબર? RANGE રેન્જ એટલે શ્રેણી. ત્યાર પછી છે ડિવાઇસ, DEVICE ડિવાઇસ એટલે કે સાધન, બરાબર? DEVICE ડિવાઇસ એટલે સાધન. ત્યાર પછી છે સિમિલર, SIMILAR બરાબર? SIMILAR સિમિલર એટલે સમાન. SIMILAR સિમિલર એટલે શું થશે? સમાન. ચલો ત્યાર પછી છે મટીરિયલ, MATERIAL મટીરિયલ એટલે પદાર્થ. MATERIAL મટીરિયલ એટલે પદાર્થ. ત્યાર પછી છે પ્રિન્સિપાલ, PRINCIPLE પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. જો અહીં પ્રિન્સિપલમાં PLE છે એટલે સિદ્ધાંત, PL હોય તો આચાર્ય થાય, બરાબર? PRINCIPLE પ્રિન્સિપલ એટલે શું થશે? સિદ્ધાંત. ચલો અહીંયા સુધી ક્લિયર બધાને? ઓકે. ત્યાર પછી છે સેફ્ટી મેચ, શું આપેલું છે આપણને? સેફ્ટી મેચ, SAFETY MATCH SAFETY MATCH સેફ્ટી મેચ એટલે કે દિવાસી. SAFETY MATCH સેફ્ટી મેચ એટલે કે દિવાસી. ચલો અહીંયા સુધી ક્લિયર બધાને? ત્યાર પછી છે હાઉસહોલ્ડ, HOUSEHOLD બરાબર? HOUSEHOLD હાઉસહોલ્ડ એટલે ઘરનું. આઈ રિપીટ, HOUSEHOLD હાઉસહોલ્ડ એટલે કે ઘરનું. ત્યાર પછી છે ટુ કન્સિડર, બરાબર? શું આપેલું છે આપણને? કન્સિડર, TOCONSIDER TOCONSIDER ટુ કન્સિડર એટલે કે માનવું. આઈ રિપીટ, TOCONSIDER ટુ કન્સિડર એટલે કે માનવું. ચલો અહીંયા સુધી ક્લિયર બધાને? ત્યાર પછી છે ઇફેક્ટ, EFFECT ઇફેક્ટ એટલે કે પરિણામ. EFFECT ઇફેક્ટ એટલે કે પરિણામ. ચલો ક્લિયર? ઇફેક્ટ એટલે શું કીધું છે આપણને? પરિણામ. ત્યાર પછી છે પ્રેઝન્ટ, PREZENT પ્રેઝન્ટ એટલે કે ઉપસ્થિત હોવું. ક્લિયર? PRESENT પ્રેઝન્ટ એટલે કે ઉપસ્થિત હોવું. ચલો ત્યાર પછી આપે આ સાઈડનો લાસ્ટ સ્પેલિંગ છે હિસ્ટોરિયન, HISTORIAN HISTORIAN હિસ્ટોરિયન એટલે કે ઇતિહાસકાર. આઈ રિપીટ, HISTORIAN હિસ્ટોરિયન એટલે કે ઇતિહાસ. ચલો તો આ પેજના સ્પેલિંગ આપણે ઉચ્ચાર અર્થ રિપીટ કરીએ. એક્સાઇટમેન્ટ ઉત્તેજના, ક્રેકર્સ ફટાકડા, બ્રિલિયન્ટ તેજસ્વી, શાવર મોટી સંખ્યામાં વરસાવ, ટુવંડર વિચારવું, ફાયરવર્ક્સ ફટાકડા, ટુ ઇમિટ બહાર ફેંકવું, આર્ટ કલા, ટુ ઇન્ક્લુડ સમાવેશ કરવો, રેન્જ શ્રેણી, ડિવાઇસ સાધન, સિમિલર
समान मटीरियल पदार्थ प्रिंसिपल सिद्धांत सेप्टीमेच એટલે કે દીવાસળી બરાબર સેપ્ટીમેચ એટલે દીવાસળી હાઉસ હોલ્ડ એટલે કે ઘરનું પછી છે ટુ કન્સિડર એટલે કે માનવું ઇફેક્ટ પરિણામ પ્રેઝન્ટ ઉપસ્થિત હોવું અને હિસ્ટોરિયન એટલે કે ઇતિહાસકાર ચલો તો આ સાઈડના સ્પેલિંગ જોઈ લો બરાબર અહીંયા આપણા આ સાઈડના સ્પેલિંગ પૂરા થાય છે ચલો ક્લિયર તો ચલો આપણે અહીંયા સુધી રાખીએ છીએ આપણો લેક્ચર છે તે અત્યારે પૂરો થાય છે હવે આ સાઈડ નેક્સ્ટ સાઈડના સ્પેલિંગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ઓકે થેન્ક યુ